Assalamualaikum. Standard 8, subject English, topic essay. A visit to a fair. અત્યાર સુધી આપણે બે નિબંધ લખી લીધા, હવે આપણે ત્રીજો નિબંધ લખીશું. અત્યારે પહેલા સમજી લઈએ, રીડિંગ એન્ડ એક્સપ્લેન એટલે વાંચન અને સમજૂતી. તો નિબંધ લખતા પહેલા આપણે શબ્દાર્થ લખીશું. તો દરેક વિદ્યાર્થીની આ બધા શબ્દાર્થ પોતાની ઇંગ્લિશની નોટબુકમાં 5-5 વાર લખી લેશે. નિબંધની નોટમાં એક પણ શબ્દ એટલે કે શબ્દાર્થ લખવાના નથી. હવે અહીંયા આપણે જોઈએ અ વિઝિટ ટુ અ ફેર. નિબંધની નોટમાં ફક્ત નિબંધ લખવાનો છે. સારા અને સુંદર અક્ષરે બે નિબંધ આપણે લખી લીધા છે. હવે ત્રીજો નિબંધ લખીશું. વ્યવસ્થિત ડેટ એન્ડ ડે લખશો. અનુક્રમ મણિકા ઇન્ડેક્સમાં પણ ડેટ એન્ડ ડે લખશો અને ટાઇટલ લખશો. જુઓ અહીંયા આપણે સમજૂતી મેળવીએ. અ વિઝિટ ટુ અ ફેર, વિઝિટ એટલે આપણે સૌ જાણીએ જ છીએ, વિઝિટ એટલે મુલાકાત લેવી, ફેર એટલે મેળો. ઘણીવાર આપણે મેળાની મુલાકાત લીધી છે. તો જુઓ અહીંયા, ઓન ધ ડે ઓફ મહાશિવરાત્રી અ ફેર વોઝ હેલ્ડ ઇન અવર ટાઉન. અમારા શહેરમાં મહાશિવરાત્રીના દિવસે એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્ડ એટલે આયોજન, વોઝ એટલે હતું. ઇટ વોઝ હેલ્ડ ઓન ઓપન ગ્રાઉન્ડ બિહાઇન્ડ ઓલ્ડ શિવ ટેમ્પલ. તે બિહાઇન્ડ એટલે પાછળ, જૂનું જે શિવ મંદિર હતું એની પાછળ ખુલ્લા મેદાનમાં ત્યાં મેળાનું આયોજન કર્યું હતું, એટલે કે ત્યાં મેળો રાખવામાં આવ્યો હતો. આઈ વિઝિટેડ ધ ફેર વિથ માય પેરન્ટ્સ ઇન ધ ઇવનિંગ. વિઝિટ એટલે મુલાકાત લેવી. સાંજે હું મારા માતા પિતા સાથે મેળાની મુલાકાત લીધી હતી. વી વેન્ટ ધેર બાય એન ઓટો રિક્ષો. અમે ત્યાં રિક્ષામાં ગયા હતા. There were many people in the fair. ત્યાં મેળામાં ઘણા લોકો હતા. આપણે સૌ જાણીએ છીએ કે મેળામાં ઘણી જ ભીડ હોય છે. There were many stalls. ત્યાં ઘણી દુકાનો હતી. They were selling different things. તેઓ અલગ અલગ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરી રહ્યા હતા, એટલે કે ત્યાં દુકાન પર ઘણી બધી વસ્તુઓ અલગ અલગ પ્રકારની વેચાતી હતી. ધ બલૂન મેન વોઝ સેલિંગ કલરફુલ બલૂન્સ. ફુગ્ગાવાળો રંગબેરંગી ફૂલો ફુગ્ગા વેચી રહ્યો હતો. ચિલ્ડ્રન વેર બાઈંગ બલૂન્સ ફ્રોમ હિમ. બાળકો તેની પાસેથી અલગ અલગ પ્રકારના ફુગ્ગા ખરીદી રહ્યા હતા. બાય એટલે ખરીદવું, ચિલ્ડ્રન એટલે બાળકો, વેર એટલે હતા. ચિલ્ડ્રન બહુવચન છે એટલે અહીંયા વેર આવ્યું. ધેર વેર જાયન્ટ વ્હીલ ટુ. ત્યાં મોટી ચકડોળ પણ હતી. ટુ એટલે પણ. ચિલ્ડ્રન વેર એન્જોઈંગ અ રાઈડ ઇન ઇટ. બાળકો તેના પર સવારી કરીને એનો આનંદ લઈ રહ્યા હતા. શોપ્સ ઓફ ધ ટોયઝ વેર મેઇન અટ્રેક્શન ફોર ચિલ્ડ્રન. બાળકોના માટેનું આકર્ષણ, મુખ્ય આકર્ષણ શું હતું? રમકડાની દુકાનો, એટલે કે રમકડાની દુકાનો પર એમને ખૂબ જ મજા આવતી હતી અને રમકડા તેઓ સરસ મજાના બધા રમકડા ટોય જોઈ રહ્યા હતા. મેની ચિલ્ડ્રન વેર બાઈંગ ડિફરન્ટ ટોયઝ. ઘણા બાળકો અલગ અલગ પ્રકારના રમકડા ખરીદી રહ્યા હતા. આઈ બોટ અ ટોય ગન. મેં એક રમકડાની ગન ખરીદી. ગન એટલે બંદૂક. મેજિશિયન્સ જગલર્સ એન્ડ રોપ વોકર્સ એન્ટરટેઇન્ડ પીપલ વિથ ધેર સ્કિલ્સ. સ્કિલ એટલે આવડત. મેજિશિયન ને જગલર એટલે શું? જાદુગર. રોપ વોકર્સ એટલે દોરડા પર ચાલનાર. એન્ટરટેઇન્ડ એટલે મનોરંજન કરાવવું. તો આ જે જાદુગર અને દોરડા પર ચાલનારા જે વ્યક્તિ હોય તેઓની આવડત પ્રમાણે, સ્કિલ આવડત પ્રમાણે તેમને મનોરંજન, લોકોને મનોરંજન કરાવતા હતા. વી હેડ અ લોટ ઓફ ફન એટ ધ ફેર. અમને મેળામાં ખૂબ જ મજા આવી. તો આ પ્રમાણેનો એસે છે. વ્યવસ્થિત સારા અને સુંદર અક્ષરે તમે તમારી નિબંધની નોટમાં અને ઇંગ્લિશની નોટબુકમાં લખી
લેશો. થેન્ક યુ. જો આભાર.